આપણી મહિન્દ્રા થાર 4x4 છે મિત્રો. તમે જો વિકી નીકળી ગયા આપણી મહિન્દ્રા થાર છે. આ સાઈડ જો આખો અલગ જ વ્યૂ આવે છે મિત્રો. તમે જો હું ચેક તમે જોડો છો આપણી જાનની નીચે છે. હેલો મિત્રો, નમસ્તે. હું ઠાકોર સંદીપ ગુજરાતી બ્લોગમાં આપ સૌકા સ્વાગત છે. તમે જોયો સંદીપ ગુજરાતી ન્યૂ બ્લોગ્સ. તો મિત્રો તમે જોયો છો સારા 5 થઈ રહ્યા છે અને મોસમ તો સવારનું એક નેક્સ્ટ લેવલ મોસમ લાગે છે. સ્પેશિયલ તમને મોસમ જોવા માટે હું તમને બતાવું છું, એક્સપ્લેન બતાવું છું મોસમ જોવા ખાલી. તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત મોસમ થઈ ગયું છે, એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આ સાઈડ આખું અલગ જ વ્યૂ આવે છે મિત્રો. તમે જોવો એકદમ આખું અલગ અલગ જ વ્યૂ આવે. ગાઈસ તમે જોઈ રહ્યા છો આ છે આપણી મહિન્દ્રા થાર 4x4 છે મિત્રો. તમે જો કેવી નીકળી ગઈ આપણી મહિન્દ્રા થાર છે, આપણા માટે થાર જ કહેવાય ગાઈસ. કોઈને બી ફોટા બોટા પાડવા હોય તો લોકેશન એકદમ બેસ્ટ છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, જો ક્યાં સીન હે, વાહ ક્યાં સીન હે, એકદમ મસ્ત વ્યૂ આવે છે મિત્રો. ફોટા બોટા પાડવા તો આવી જજો મિત્રો, એકદમ મસ્ત લોકેશન આવે છે. જો સામે જો બધી બિલ્ડિંગો બિલ્ડિંગ આવે છે, એકદમ મસ્ત લોકેશન આવે છે. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે જમીન. તમે ઘરે ગયા હતા અમે, જમીન આવી ગયા છે પાછા હોટલ. તમે જોઈ રહ્યા છો મિત્રો થોડો પવન અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે મિત્રો. પવન ફૂલ આવે છે, આજે ક્યાંય જવાનું પ્રોગ્રામ ના બન્યો કેમ કે ગાઈસ જુઓ ને આ વરસાદ અને પવન એવું છે કે ક્યાંય જવાતું નથી મિત્રો. શું કરે, આપણી પાસે ગાડી નથી, રિક્ષા છે પણ રિક્ષા હોટલે વસેલા માટે કોઈક કામ પડે તો ક્યાંક જઈએ તો બી ફોન આવી જાય, એના માટે કે જવાનો પ્રોગ્રામ તો કેન્સલ. તમે જોઈ જશો એકદમ વરસાદ પડી જશે મિત્રો. ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો મિત્રો. કોણ હે લોક, કહાં સે આતે હૈ? તો
તમે જોઈ જશો આપણે આવી ગયા છે ખેતર સાઈડ બ્લોગ બનાવવા આવ્યા છે મિત્રો. તમને એક વાત કહી દઉં મિત્રો, તમે હમણાંથી વિડીયો જોતા નથી, પૂરું સપોર્ટ નથી કરતા મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો મિત્રો યાર, કેમ કે હમણાંથી આપણે ક્યાંય જવાતું એ નથી મિત્રો. એક સેકન્ડ પહેલાં પાર કરી લે ભાઈ, તમને વાત કરીએ. તો મિત્રો તમે સપોર્ટ કરો મિત્રો, પહેલાં જો સપોર્ટ કરતા નથી હતા મિત્રો. તમે જોઈ જશો ખૂબ જ પવન આવી રહ્યો છે, તમને બતાવીએ જો બધો રહેશે. જો લેવડે જો મિત્રો, બે દિવસ પછી પણ આજે પવન થોડો વધારે છે મિત્રો. વરસાદ તો અત્યારે થોડી વાર કલાક પહેલાં પડી ગયો, અત્યારે બંધ છે, વરસાદ નથી પડતો, એટલા માટે થોડો બ્લોગ બનાવી દો બહાર, કેમ કે બે દિવસથી બ્લોગમાં કોઈ મજા નથી આવતી મિત્રો, એટલા માટે પેશા તમે બતાવવા માટે હું બહાર આવી ગયો છું મિત્રો. કેમ કે મિત્રો શું કરે યાર, બ્લોગ બનાવો તો મારે છે પણ કે બહાર નથી જવાતું. આ તમે જોઈ જશો મિત્રો, પાછળ અંધારેલું લાગે છે, વરસાદ હજુ પડશે એવું લાગે છે મિત્રો. જો આ સાઈડ અંધારી ગયું છે, પાછું આ સાઈડ ખુલ્લું વાતાવરણ થઈ ગયું. આજે સવારથી તે ત્રણ વાગ્યા સુધી બધું અંધારેલું હતું મિત્રો, એકદમ બાદલો જ ઘેરેલા હતા, કતી કે ખુલ્લું હતું, અત્યારે ખુલ્લું કાઢ્યું છે ને તો એકદમ અંધારેલું જ હતું. તો મિત્રો અડધો તડકો અને અડધો છાયો, એકદમ નેક્સ્ટ લેવલ વ્યૂ જોવો હોય તમને બતાવું, ચલો બતાવું ચલો મારી સાથે. ચાર ક્યારે બી પડી શકે છે એટલે જાનને નીચે ના ઊભું રહું મિત્રો. તમે જોયા છો ખૂબ જ પવન ચાલુ થઈ ગયો છે, એટલે આપણે ચારથી નીચે થોડા આગળ આવી જઈએ છે મિત્રો, કેમ કે આનું નક્કી ના કહેવાય. તો આપણે જઈ રહ્યા છીએ હોટલ તરફ જઈ રહ્યા છીએ, કેમ કે વરસાદ આવે એના પહેલાં આપણે હોટલે જવું પડે છે, કેમ કે ફોન બે છે, આઈફોનમાં તો વાંધો નહીં પડે તો, કેમ કે તો વોટરપ્રૂફ આવે છે, પણ બીજો ફોન છે એ તો પડી જાય છે. તો મિત્રો આમ એમાં આટલું જવું જ પડે, કેમ ફૂલ વાયરો ચાલુ થઈ ગયો છે, એટલે ઝાડ હલે છે ને એકદમ એરિયા ઝાડવાળો છે મિત્રો. જો તો ક્યાંક ઉપર ઉપર પડે તો ડખો થઈ શકે છે. મિત્રો આપણે પહેલાં હોટલે જઈએ મિત્રો, હોટલેથી ઘરે જવાનું છે. તમે જોઈ રહ્યા છો સુરત ને ઢંકવામાં આવ્યો છે કે ઢંકાઈ ગયો છે. જો 200 રૂપિયા દે ઓર 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ કે વેચ. સુરત ઢંકાઈ ગયો છે, વાદરા બીસી ગયા છે, એના આજુબાજુ ઘેરી ગયા છે. કે આપા ઓર અગર તુમ લોગ નહીં હો તો સબસ્ક્રાઇબ કરો, વો જો લાલ વાલા બટન હે ઉસ પે ફૂટ ફેંક કે મારો યા ફિર મોમબત્તી, મુજે નહીં પતા, બસ ક્લિક હો જાના ચાહિએ. ક્યા બ્રન ના ખુશી પતંગો કે લઈ લેરો.